કાપર તાલુકાના ગાગોદર સહિત 14 ગામોએ આજે સજ્જડ બંધ પાડ્યો હતો. એક સાથે 30 મોરના મૃતદેહ મળી આવ્યા બાદ વનતંત્ર મોતનું કારણ શોધી શકી નથી. ગ્રામ્ય પ્રજાજનો અને પક્ષી પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તારીખ 5મીએ હાઈવે ચક્કા જામનું પણ એલાન કરવામાં આવ્યું છે. વન વિભાગે ગઈકાલથી તપાસ વેગવંતી બનાવી હતી. ઉપવાસી છાવણીમાં ભાજપ અને કોંગ્રેસના બંને પદાધિકારીઓ જોવા મળ્યા હતા અને એક સંપ જોવા મળ્યો હતો. મહિલાઓની પણ વિશેષ સંખ્યા ઉપવાસી છાવણીમાં જોવા મળી હતી. રાપર તાલુકાના ગાગોદર ગામે 30થી વધુ મોરની તાજેતરમાં હત્યા થઈ હતી. હત્યાના બનાવ અંગે લાંબો સમયગાળો વીતી ગયો હોય આમ છતાં આજ દિવસ સુધી મોરના હત્યાનું કારણ તંત્રવાહકો શોધી શક્યા નથી. અવારનવારની રજૂઆત કરવા છતાં કોઈ પણ નક્કર પરિણામ નહીં આવતા આખરે પક્ષીપ્રેમીઓ, ગ્રામ્યજનો, સાધુ સંતો અને રાજકીય પક્ષો સૌ એક સમ કરીને આજે રાપર તાલુકાના ગાગોદર સહિત 14 ગામો બંધ પાડવાનું નક્કી કર્યું હતું, જેના સમર્થનમાં આજે રાપરના ગાગોદર સહિત 14 ગામોએ સજ્જડ બંધ પાડીને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી. આમ છતાં જો મોરના હત્યાનું કે મોતનું કારણ જાણવા નહીં મળે તો આગામી તારીખ 5મી સુધીમાં તાત્કાલિક અસરથી ના છૂટકે હાઈવે ચક્કાજામના કાર્યક્રમનું પણ એલાન જારી કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે. ગાગોદર ખાતે બંધની સાથોસાથ ઉપવાસ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય સંતોકબેન આરઠિયાના પતિ અને જાણીતા પાટીદાર આગેવાન બચુભાઈ આરઠિયા, એકલધામ સંસ્થાના મહંત દેવનાથ બાપુ, જિલ્લા પંચાયતના માજી ચેરમેન મહાદેવભાઈ જોગુભાઈ તથા અન્ય સાધુ સંતો અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બંધના એલાનની વિશેષતા હતી કે રાજકીય પક્ષો પક્ષાપક્ષીથી પર રહી કોંગ્રેસ અને ભાજપના બંને આગેવાનો એક જ મંચ ઉપર આજે જોવા મળ્યા હતા, જે સૌથી અસરકારક બાબત જોવા મળી હતી અને આ સમગ્ર મેસેજ પણ કચ્છમાં બહુ સારી રીતે જોવા મળ્યો હતો. ઉપવાસી છાવણીમાં સાથોસાથ મહિલાઓની પણ વિશેષ હાજરી જોવા મળી હતી, જે ખરેખર પ્રશંસનીય હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે વન વિભાગે એક સાથે 30 જેટલા રાક્ષસીય પક્ષી મોરની હત્યા થયા બાદ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ અનાજના દાણામાં ઝેર હોવાનું બહાર આવ્યું છે અને મોરના મૃતદેહની હોજરીમાં પણ ઝેરનો અંશ મળી આવ્યો છે. આમ છતાં વન વિભાગે એક સાથે 30થી વધુ મોરની હત્યાનું કારણ શોધી શકી નથી, જે શરમજનક ઘટના છે. રાપર પંથકના ગાગોદર અને તેની આજુબાજુના વિસ્તારમાં મોરની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અવારનવાર એકલ દોકલ મોરની હત્યાના બનાવો અખબારના પાને ચમકે છે, પરંતુ એક સાથે 30 જેટલા મોરનું જે મોત થયા છે તે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે અને તંત્ર પણ ખળભળી ઉઠ્યું હતું. આજરોજ ગાગોદર અને તેની આજુબાજુના 14 ગામના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બંધના એલાનમાં જોડાયા હતા અને સજ્જડ બંધ પાડ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ચા પાનની લારી પણ બંધ જોવા મળી હતી. શાળા અને હાઈસ્કૂલો પણ બંધ રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વન વિભાગે ગઈકાલથી જ મોરના મોતનું કારણ શોધવા માટે કામગીરી સખત બનાવી છે અને 24-48 કલાકમાં મોરના મોતનું કારણ તેઓ શોધી શકશે તેવું જાણવા મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉપવાસી છાવણી આજે બંધના એલાનમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી. મેં 28 તારીખે કલેક્ટર સાહેબાને પણ રજૂઆત કરી ફોન ટેલિફોનિક દ્વારા. એના પછી મારી રજૂઆત, ધારાસભ્યની રજૂઆત પત્ર દ્વારા પણ કરી, મુખ્યમંત્રીશ્રીને પણ કરી છે. એક જ્યારે રાષ્ટ્રીય પક્ષીની હત્યા થતી હોય અને સંવેદના દાખવવામાં ના આવે, આના પહેલા હજી 15-20 દિવસ નીચ્યા હોય લખાગઢ ગામે આજ આપણા રાષ્ટ્રીય પક્ષીની હત્યા કરી, એનું ભક્ષણ કરવામાં આવે ને છતાંય આની કોઈ તપાસ નહીં, જે આની મિજબાનીઓ કરે. આવું ને આવું કૃત્ય જ્યારે ગાગોદરમાં જે પણ બન્યું, એટલે તંત્રને એક સફાળી જાગવાની જરૂર છે. શા કારણે જે હત્યારાઓ છે, આપણા પ્રાણના હત્યારાઓ છે, જે રાષ્ટ્રીય પક્ષ સુધી છે, જે આપણું એક વિભિન્ન અંગ કહેવાય, કોઈ પણ રાષ્ટ્રીય અંગ હોય અને એનું જ્યારે ભક્ષણ કરવામાં આવે, એને મારવામાં આવે, ત્યારે આપણે જો સંવેદના ન દાખવીએ તો હું માનું છું કે આપણને આ સૃષ્ટિમાં જીવવાનો હક નથી. હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે જે પણ ગુનેગાર હોય એને વહેલી તકે પકડી અને એને અધમમાં અધમ
કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા આપવામાં આવે, અને આ વિષયને લઈને ખાલી વાગડવાસી નહીં પરંતુ સમગ્ર ગુજરાત નહીં પૂરું ભારત આની સાથે રહેશે, અને આનો ઉકેલ નહીં આવે તો અમારે વિધાનસભાના મેજ ઉપર પણ આનો પ્રશ્ન ઉઠાવવો પડશે અને આની ઉગ્ર અમારે લડત કરવી પડશે. આ જે પણ કૃત્ય કર્યા છે એને આટલા દિવસ હજી સુધી તંત્રની કોઈ લાપરવાહી કહીએ તો લાપરવાહી કયો? જો આની પૂરી તપાસ કરવામાં આવે તંત્ર કને શા માટે આવી વ્યવસ્થા નથી? એક નહીં પણ બબે ત્રણ ત્રણ વખત આ એક જ મહિના નવમા મહિનાની અંદર અમારા વાગડ વિસ્તારમાં મોર અને નીલગાય મારવાની ઘટનાઓ ઘટી છે. તંત્ર ઘોર નિંદ્રામાં છે. અમારા લખાગઢ ગામનો બનાવ બન્યો. તપાસનીશ અધિકારી જે છે ખુરેશી સાહેબ, મહમ્મદ ખુરેશી સાહેબને અમે બધી જાણ કરી, એફએસએલ માટે નમૂના આપ્યા. આજ દિવસ સુધી વન વિભાગમાં એના નમૂના પડ્યા છે, એફએસએલમાં મૂક્યા નથી. તંત્ર ઘોર નિંદ્રામાં, અમારે શું સમજવું? અધિકારીઓ એની સાથે મળેલા છે, અમારે શું સમજવું? અમે જાણ કરી છે, મારી પાસે વિડીયો એવિડન્સ છે. સાહેબને મેં પૂછા કરી કે શું થયું, તો કે તમારા તોમતદાર મળી ગયા છે. મેં પૂછા કરી કે લાવો, તો કે અમે તપાસમાંથી હજી મળ્યા નથી. કેમ બબે ભાષામાં વાત કરે છે? કોનાથી ડરે છે? અપરાધીઓથી ડરે છે? અમને નામ આપો. તંત્ર ઘોર નિંદ્રામાં છે. જ્યાં સુધી યોગ્ય તપાસ અને અમને સંતોષકારક જવાબ તંત્ર તરફથી નહીં મળે ત્યાં સુધી અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આ ગાગોદરમાં મા રાજબાઈના સાનિધ્યમાં ઉપવાસ આંદોલન સતત ચાલુ રાખશું. અનલિમિટેડ, જેનો કોઈ નિયમ નથી. કદાચ એક વર્ષ સુધી ભલે બેસવું પડે, અમે અહીંયા બેસી અને જ્યાં સુધી અમારા રાષ્ટ્રીય પક્ષી મોર અને નીલગાયને આ શિકારીઓ નહીં પકડાય ત્યાં સુધી આંદોલન અમે સતત ચાલુ રાખશું. જય હિન્દ. જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાગોદર નહીં પરંતુ હાઈવે પટી વિસ્તારના 25-30 જે ગામો છે તદુપરાંત એના પછી એમની સાથે સમગ્ર વાગડ વિસ્તાર પણ જોડાઈ જશે. તાત્કાલિક આ 39 જે રાષ્ટ્રીય પક્ષી મોર જે આ માતા રાજલના ધામની અંદર જે એ મોરની હત્યા, એના હત્યારાઓને પકડો ત્યાં સુધી અમે અહીંથી ઉઠશું નહીં.